ચોમાસાની સિઝન વરસાદની સાથે બીમારીઓ પણ લઈને આવે છે અને એટલે ચોમાસામાં તબિયતનું થોડું વધારે ધ્યાન રાખવાનું હોય છે. એમાં પણ ખાસ કરીને એવા લોકોને કે જેમને પહેલેથી જ કોઈ બીમારી છે, જેમ કે જેને ડાયાબિટીસ છે, એને થોડું વધારે ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે ડાયાબિટીસના દર્દીઓમાં સંક્રમક બીમારીઓ જલ્દી ફેલાય છે. ત્યારે આજના ડેલી ડોઝમાં આપણે ડોક્ટર અને એક્સપર્ટ પાસે જાણીશું કે ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું. સંક્રમણ વધારે ફેલાય છે અને એવામાં જો કોઈ ડાયાબિટીસ નું દર્દી છે અને એને ડાયાબિટીસ વધારે રહે છે તો તે આવા રોગોની ચપેટમાં જલ્દી આવે છે. એટલું જ નહીં, વાતાવરણમાં રહેલી નમીના કારણે ફંગસ, સ્કિન ઇન્ફેક્શન જેવી બીમારીઓથી પણ બચવું જરૂરી છે. આ સિવાય નબળી ઇમ્યુનિટીના કારણે પણ ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓ સંક્રમક બીમારીઓની ચપેટમાં જલ્દી આવે છે. એવામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો અને અપચો, ડાયરિયા અને પગમાં ફંગલ ઇન્ફેક્શનની પણ શક્યતા વધી જાય છે. અને એટલે જ અમે ડોક્ટર યોગેશ ગુપ્તા પાસે જાણ્યું કે ચોમાસામાં ડાયાબિટીસના પેશન્ટ્સને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. વરસાદની ઋતુ આવી છે એટલે એક ફરજ હું સમજુ છું કે જેટલા દર્દીઓ ડાયાબિટીસથી પીડાય છે એમને હું થોડીક સલાહ આપું. એમને થોડીક સાવચેતી રાખવી જોઈએ વરસાદના ઋતુની અંદર. એક સૌથી ઇમ્પોર્ટન્ટ છે પર્સનલ હાઇજીન. તમે જોયું હશે કે વરસાદ આવે એટલે કાદવ કીચડ વધી જતો હોય છે, મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે, પાણી ગંદુ થઈ જતું હોય છે. એટલે તમારે પોતાનું પર્સનલ હાઇજીન રાખવું બહુ જરૂરી છે. ડાયાબિટીસના કારણે તમને સ્કિનનો ચેપ લાગવો કે સ્કિનમાં અલ્સર્સ થવું બહુ જ કોમન હોય છે. બીજી વસ્તુ જે સમજવાની જરૂર છે કે એ કે પાણીનો પ્રવાહ થોડું વધારે રાખવાનું રાખજો, કેમકે ગરમીનું વાતાવરણ ઘટશે, ઠંડીનું વાતાવરણ થોડુંક લાગશે. એટલે પાણી આપણે જેમે સહેજે ઓછું પીતા હોઈએ છીએ પણ તમારે પાણી વધારે પીતા રહેવાનું છે જેથી કે તમારું કિડનીને તમે સાચવી શકો. ત્રીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે કે હોમ કુક્ડ ફૂડ ખાવું બહુ જરૂરી છે. બહારનો ખોરાક, લારી પર ગલ્લા પરનો ખોરાક, ભજીયા, દાલવડા એ બધી વસ્તુઓ ખાવું એ વાંધો નથી, પણ ઘરમાં બનેલું હોય તો વધારે સારું. કાચું ખોરાક જેટલું બને એટલું અવોઈડ કરજો. ત્રીજી વસ્તુ જે મહત્વની છે એ તમારા પગને સાચવવાનું છે. ડાયાબિટીસના દર્દીઓના પગની અંદર ઇન્ફેક્શન થવું બહુ જ કોમન હોય છે. એટલે હું દરેકને સલાહ આપીશ કે એક્સ્ટ્રા પેર, ચપ્પલ કે સ્લીપર્સ રાખે, ડર્ટી પાણીની અંદર ચાલવાનું અવોઈડ કરે, પોતાના પગને એકદમ ક્લીન અને ડ્રાય રાખે, પોતાના જે નાખૂનોને છે એને પ્રોપર કાપવાનું રાખે, અને જો તમને ઘા થાય તો તાત્કાલિક એનો ઇલાજ કરાવે. અને છેલ્લે સાવચેતી રાખીને તમારું ઘર ડ્રાય રાખો. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયાને ફેલાતા અટકાવો તો તમે તંદુરસ્ત અને નિરોગી રહેશો અને આ વરસાદના વાતાવરણને સારી રીતે માણી શકશો. તો ડોક્ટર યોગેશ ગુપ્તાએ જેમ કહ્યું બસ એટલી જ વસ્તુઓનું ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓ ધ્યાન રાખશે તો તેઓ હિટ અને ફિટ રહેશે. અને જો તમને આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો ફટાફટ આ વિડીયોને શેર કરી દો, લાઇક કરી દો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTV ગુજરાતી.com સાથે.